ભારતમાં હનુમાનજીના 11મા મંદિર છે જે ખૂબ જ ચમત્કારિક અને પ્રસિદ્ધ છે, જ્યાં દર્શન માત્ર કરવાથી મનુષ્યોની દરેક મુશ્કેલી દૂર થાય છે. અને આ મંદિરો હિન્દુ ધર્મની આસ્થા અને વિશ્વાસનું કેન્દ્ર બન્યા છે, જ્યાંથી ખાલી હાથ કોઈ પાછું નથી જતું. આ મંદિરની વિશેષતા વિશે જાણશો ને તો તમે કહેશો બે ગજબ. VTVGujarati.com પર તમે જોઈ રહ્યા છો બે ગજબ, હું છું વિની. ભારતમાં આમ તો હનુમાનજીના ઘણા મંદિરો આવેલા છે, પણ આજે હું તમને વાત કરવાની છું હનુમાનજીના 11 ચમત્કારિક મંદિરો વિશે. સૌથી પહેલા વાત કરીએ અલ્હાબાદમાં આવેલા બડે હનુમાન મંદિરની. સંગમ બાંધની નીચે ભગવાન હનુમાનનું આ મંદિર આવેલું છે, જ્યાં હનુમાનજીની પ્રતિમા સૂતેલી જોવા મળે છે. વરસાદની ઋતુમાં ગંગાનું પાણી કિનારાથી આગળ વધીને મંદિર સુધી પહોંચી જાય છે, પરંતુ હનુમાનના ચરણને સ્પર્શ કર્યા બાદ પૂરનું પાણી આગળ નથી જતું. હવે વાત કરીએ અયોધ્યામાં આવેલા હનુમાનગઢી મંદિરની. અયોધ્યામાં આવેલું હનુમાનગઢીનું મંદિર સૌથી પ્રાચીન માનવામાં આવે છે. સરયુ નદીના તટ પર આ મંદિર આવેલું છે. આ મંદિરમાં હનુમાનજીની પ્રતિમા ફક્ત 6 ઇંચની છે. માતા અંજની અને બાળ હનુમાનની મૂર્તિના દર્શન અહીં થાય છે. હવે હું તમને જણાવું રાજસ્થાનમાં આવેલા સાલાસર બાલાજી મંદિર વિશે. આ મંદિર રાજસ્થાનના સાલાસરમાં આવ્યું છે. અહીં દાઢી અને મૂછ સાથે સુશોભિત છે હનુમાનજીની પ્રતિમા. આ મંદિરમાં હનુમાનજીની મૂર્તિ સ્વયંભૂ છે. માન્યતા છે કે એક ખેડૂતને જમીન ખેડતા વખતે આ મૂર્તિ મળી હતી. હવે વાત કરીએ વારાણસીમાં આવેલા સંકટ મોચન મંદિર વિશે. વારાણસીના સંકટ મોચન મંદિરમાં સ્વયં તુલસીદાસજીએ હનુમાનજીની મૂર્તિની સ્થાપના કરી છે. અહીં એક એવી માન્યતા છે કે તુલસીદાસજીએ રામચરિત માનસના અમુક અંશ અહીં બેસીને લખ્યા હતા. ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની પૂનમે અહીં હનુમાન જયંતી ધામધૂમથી ઉજવાય છે અને સાથે જ આ મંદિરમાં મેળો પણ લાગે છે. હવે જાણીએ ગિરિજા બાંધ હનુમાન મંદિર વિશે. ગિરિજા બાંધનું આ હનુમાન મંદિર બિલાસપુરના રતનપુરમાં આવેલું છે. આ મંદિરમાં હનુમાનજીની મૂર્તિ નારી રૂપમાં બિરાજમાન છે. સાથે જ એવી પણ માન્યતા છે કે હનુમાનજીની આ પ્રતિમા 10,000 વર્ષ જૂની છે. હવે તમને જણાવું મહેંદીપુર બાલાજી મંદિર વિશે. રાજસ્થાનના દોસા જિલ્લામાં આવેલું મહેંદીપુર બાલાજીનું મંદિર ખૂબ જ પ્રસિદ્ધ છે. બાલાજીનું આ મંદિર બે પહાડોની વચ્ચે આવેલું છે. મહેંદીપુર બાલાજી મંદિરમાં હનુમાનજીના બાળ રૂપના દર્શન થાય છે અને આ મૂર્તિ સ્વયંભૂ છે એવું લોક માન્યતા છે. હવે વાત કરીએ ઉત્તરપ્રદેશના સીતાપુરમાં આવેલા હનુમાન ધારા મંદિર વિશે. આ મંદિરમાં હનુમાનજીના મસ્તક પર આવેલા જળના બે કુંડમાંથી હંમેશા પાણી વહે છે. લોકમાન્યતા અનુસાર લંકા દહન બાદ આ સ્થાન પર હનુમાનજીએ પોતાના શરીરના તાપને શાંત કર્યો હતો. બસ આ જ કારણથી હનુમાનજીના મસ્તક પર આવેલા જળના બે કુંડમાંથી હંમેશા પાણી વહેતું રહે છે. કષ્ટ ભજન હનુમાન મંદિર. આ મંદિર વિશે તો તમે બધા જાણતા જ હશો. હું વાત કરી રહી છું ગુજરાતના સાળંગપુરમાં આવેલા કષ્ટ ભજન હનુમાન મંદિર વિશે. અહીં કષ્ટ ભજન રૂપમાં હનુમાનજીની મૂર્તિ સ્થાપિત છે. માન્યતા છે કે સ્વામી ગોપાલાનંદે એક લોખંડના રોડથી મૂર્તિને સ્પર્શ કરી હતી. સ્પર્શ કરતાની સાથે જ મૂર્તિમાંથી જીવ આવતા તે હલવા લાગી હતી. હાલમાં જ અહીં 30,000 કિલો વજનની 54 ફૂટ ઊંચી અને 7 કિલોમીટર દૂરથી દર્શન થાય એવી હનુમાનજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે. તમિલનાડુના કુંભકોણમમાં પંચમુખી આંજનેયર હનુમાનજીનું મંદિર આવેલું છે. અહીં હનુમાનજીના પંચમુખી રૂપના દર્શન થાય છે. માન્યતા અનુસાર વનવાસ દરમિયાન શ્રી રામને શોધવા માટે હનુમાનજીએ પંચમુખી રૂપ ધારણ કર્યું હતું. બિહારની રાજધાની પટનામાં હનુમાનજીનું મહાવીર મંદિર આવેલું છે. મહાવીર મંદિર પ્રસિદ્ધ અને પવિત્ર મંદિરોમાંથી એક માનવામાં આવે છે. માતા વૈષ્ણવદેવી બાદ આ મંદિરમાં સૌથી વધુ શ્રદ્ધાળુઓ દર્શન કરે છે. અમદાવાદમાં આવેલું લગન્યા હનુમાનજી મંદિર ખૂબ જ જાણીતું છે. આ મંદિરમાં પ્રેમી યુગલો લગ્ન ગ્રંથિમાં જોડાય છે. હનુમાનજીના આશીર્વાદ લઈને લગ્ન કરી સુખી દાંપત્ય જીવનની શરૂઆત કરે છે. તમારી આજુબાજુ હનુમાનજીનું ચમત્કારી મંદિર હોય તો કમેન્ટમાં મને જરૂર જણાવજો, જેથી એ વિડીયો બનાવીને હું બધા સુધી એ માહિતી પહોંચાડી શકું. જો તમને હનુમાનજીના આ 11 ચમત્કારી મંદિરો વિશેની માહિતી ગમી હોય તો કમેન્ટમાં જય બજરંગબલી ચોક્કસથી લખી દેજો. હું મળું છું ફરી કોઈ આવી જ નવી માહિતી સાથે. ત્યાં સુધી તમે જોતા રહો VTVGujarati.com.